ખાલી સમજવાનું છે કેમ કે આપણે આ સ્વાધ્યાયનું શું કરી છે રિવિઝન કરી છે જો તમારે તમે મારી સાથે રિવિઝન કરશો તો તમને પરીક્ષામાં બધું આવડશે તમારે ક્યાંય લખવાનું નથી કેમ કે આપણે આ પ્રકરણ સાત તો ભણી ગયા છે હવે તમને ટીચર શું કરાવે છે એનું રિવિઝન કરાવે છે એટલે તમારે ખાલી સમજવાનું છે કોઈ લખશે નહીં બધા ગણિત ગમતની પાઠ્યપુસ્તક કાઢો ધોરણ એક બધાએ કાઢી એમાં પેજ નંબર તમને રાઉન્ડમાં આપેલા હોય છે નવડે તગડે ત્રાણું ત્રાણું કેમ થાય નવડે તગડે ત્રાણું પેજ નંબર હશે તો પેલા તમને લખેલું છે લાંબુ લાંબુ ટૂંકું હવે તમારે એ સમજાવવું જોઈએ કે કોને લાંબુ કહેવાય અને કોને ટૂંકું કહેવાય હવે બે વસ્તુ પડી હોય ધારો કે બે વસ્તુ હોય તો બે વસ્તુ સમાન હોય તો એને સરખી કહેવાય પણ જો બે વસ્તુ મૂકવામાં આવે તો એક વસ્તુ લાંબી હોય એક વસ્તુ ટૂંકી હોય સપોઝ કે હું દોરું છું તો તમને પણ ખ્યાલ આવી જશે કે કયો ગોલ નાનો અને કયો ગોલ મોટો જોજો મને કહેજો આ બે ગોલ આપેલા છે તો કયો ગોલ નાનો અને કયો ગોલ ટૂંકો તો પહેલો ગોલ કેવો છે ટૂંકો છે અને બીજો ગોલ કેવો છે લાંબો છે તો તમને સપોઝ કે બે માં રાઉન્ડ આપેલા હોય અને તમે એમ કીધું હોય કે જે ગોલ લાંબો હોય તેની તેના રાઉન્ડમાં રાઈટ કરો તો તમે ક્યાં રાઉન્ડમાં રાઈટ કરશો બીજા રાઉન્ડમાં તો આપણે બીજા રાઉન્ડમાં રાઈટ કરશું તમારે કોઈ સેમાઈ લખવાનું નથી સેમાઈ નિશાની કરવાનું નથી હું તમને આ રિવિઝનમાં સમજાવું છું તમારે ખાલી સમજવાનું છે એવી જ રીતે અમે ઘણા ટોઇસ લીધેલા છે હું તમને બતાવું છું જો હવે તમને ખ્યાલ આવે કે આ ચકલી છે બરાબર અને આ પાવો છે આ બંનેમાંથી લાંબુ કોણ છે તો કે પાવો એવી જ રીતના હું આનાથી ટૂંકું લઉં અને તમને પૂછું કે આ બંનેમાંથી લાંબુ કોણ છે તો તમે મને શું કહેશો કે ચકલી બરાબર એટલે તમને એમ કહે કે લાંબુ અને ટૂંકું તો તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે સપોઝ કે આ પેન્સિલ છે આ મારી પાસે બોલ પેન છે અને આ ચોક છે તો આ બંનેમાંથી લાંબુ કોણ છે બોલ પેન તો આ બોલ પેન હોય એ લાંબી છે તે બોક્સમાં રાઈટ આવે પછી તમે સપોઝ કે એવું કહે કે ટૂંકી વસ્તુ હોય જે તમને ટૂંકી વસ્તુ લાગે એ રાઉન્ડમાં રાઈટ કરો તો તમે ચોકમાં રાઈટ કરશો કે બોલ પેનમાં રાઈટ કરશો ચોકમાં રાઈટ કરશો તો તમને વસ્તુ જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વસ્તુ લાંબી છે અને આ વસ્તુ ટૂંકી છે બરાબર હવે તમને સપોઝ કે એવું પૂછવામાં આવે કે સૌથી લાંબુ કોણ અને સૌથી ટૂંકું કોણ સૌથી લાંબુ અને સૌથી ટૂંકું તો તમને એમાં ખ્યાલ આવી જવો જોઈએ કે સૌથી લાંબુ કોણ અને સૌથી ટૂંકું કોણ હું ત્રણ લાકડી દોરું છું એમાંથી તમારે મને જવાબ આપવાનો છે કે કઈ લાકડી સૌથી લાંબી છે અને કઈ લાકડી સૌથી ટૂંકી છે તો હું તમને આમાં એવું પ્રશ્ન માંગુ છું કે સૌથી ટૂંકું હોય એ બોક્સમાં રાઈટ કરો તો હું ત્રણ લાકડી દોરું છું તમારે મને કહેવાનું છે કે કઈ લાકડી સૌથી ટૂંકી છે બરોબર અને જે લાકડી સૌથી ટૂંકી હોય એ બોક્સમાં તમારે શું કરવાનું છે રાઈટ કરવાનું છે શેની નિશાની કરવાની છે રાઈટ ની નિશાની કરવાની છે અને ત્રણેયમાં હું તમને બોક્સ આપું છું તો ચલો મને કોણ કહેશે કે કઈ લાકડી આમાં સૌથી ટૂંકી છે પહેલી લાકડી છે એ તો આના કરતા લાંબી છે બીજી લાકડી હા બીજી લાકડી બંને કરતા ટૂંકી છે તો ક્યાં બોક્સમાં રાઈટ આવશે પહેલાની ને બીજા બોક્સમાં તો આપણે એ બોક્સમાં રાઈટ કરશું એવી જ રીતનો હું ચોઈસ લઉં છું તમારે મને કહેવાનું કે સૌથી નાનું કોણ ચલો આ ત્રણ વસ્તુ છે ત્રણેય વસ્તુ ગોઠવું છું એમાં તમારે મને કહેવાનું છે કે સૌથી નાનું વસ્તુ સૌથી નાનું કોણ તો તમને સૌથી નાનું કોણ લાગે છે વચ્ચેનો ડેકો તો
આપણે તમને ખ્યાલ આવી ગયો ને કે આ મીડિયમ છે, આ એનાથી લાંબુ છે અને આ બંનેથી નાનો આ ટેકો છે. તમને ખ્યાલ આવી ગયો? એવી જ રીતના ટીચર પ્રશ્ન પૂછે કે સૌથી લાંબુ હોય એ બોક્સમાં રાઈટ કરો. તો તમારે બે વસ્તુ પહેલા ઓળખવાની અને એમાંથી તમને લાગે કે આ વસ્તુ નાની છે તો એમાં રાઈટ કરવાનું. પહેલા સૂચના વાંચવાની કે ટીચરે શું કીધું છે. એવી જ રીતના પેજ નંબર 94 ઉપર પાછળ આવો. તમને શું કીધું છે? સૌથી લાંબુ અને સૌથી ટૂંકું. તો મેં તમને લાકડી બતાવ્યું કે આ ત્રણ વસ્તુ આપી છે, એમાંથી સૌથી નાની લાકડી હોય એ બોક્સમાં રાઈટ કરો. તો તમારે બધાને કઈ લાકડી નાની લાગી? વચ્ચેની. તો મેં એ બોક્સમાં રાઈટ કર્યું. એવી જ રીતના તમને કોઈ પણ બીજું ઉદાહરણ લઈએ કે ત્રણ તમને બેટ દોરીને બતાવે, એમાં સૌથી નાનું બેટ કયું? તો તમને ત્રણ બેટ જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે આ સૌથી નાનું બેટ છે અને આ સૌથી મોટું બેટ છે. બરાબર. હવે બધા આવશો પેજ નંબર 95 ઉપર. એમાં શું છે? ઊંચું અને નીચું બધાને આપેલું છે. સૌથી ઊંચું કોણ અને સૌથી નીચું કોણ? તો જો આવી રીતના લખેલું છે, ઊંચું અને નીચું આવી રીતના છે. તો તમને હું બે માણસ દોરું છું, જોજો પેલા. હવે તમને આ ચિત્ર જોતા ખ્યાલ આવી જશે કે સૌથી નાનો માણસ કોણ, સૌથી નીચો માણસ કોણ છે અને સૌથી ઊંચો માણસ કોણ છે. બરાબર. તમને આવી રીતના આપેલું હોય કે સૌથી ઊંચો માણસ કોણ છે અને સૌથી નીચો માણસ કોણ છે, તો મને ખ્યાલ આવે છે કે જે પહેલો માણસ છે એ નીચો છે અને બીજો માણસ છે એ ઊંચો છે. એવી જ રીતના તમને કે ઊંચું હોય એ નિશાની ઉપર તમે રાઈટ ની નિશાની કરો. હવે મને કોણ કે સામે કયું ઊંચું છે? અત્યારે તો તમે વિદ્યાર્થી મિત્રો છો ને, એટલા માટે હું કહું છું કે આ બીજું ચિત્ર, બીજો માણસ છે એ ઊંચો છે, તો આપણે તે બોક્સમાં રાઈટ કરશું. એવી જ રીતના હું સપોઝ કે બીજું ઉદાહરણ લઉં છું કે કઈ પેન્સિલ ઊંચી અને કઈ પેન્સિલ નીચી, તમારે મને કહેવાનું છે. બરાબર. ચલો, આમાંથી કઈ પેન્સિલ ઊંચી છે અને હું તમને એમ કહું છું કે જે પેન્સિલ નીચી હોય એ પેન્સિલમાં રાઈટ ની નિશાની કરો. તો તમે કઈ પેન્સિલમાં કરશો? બીજી નંબરની પેન્સિલમાં. તમને બે બોક્સ આપેલા હોય તો તમને ખ્યાલ આવી જાય કે પહેલી પેન્સિલ છે તે બીજી પેન્સિલ કરતા ઊંચી છે. તો મેં આમાં કીધું કે ઊંચો માણસ હોય એમાં રાઈટ કરો. હવે હું તમને એમ કહું છું કે નીચે નાની પેન્સિલ હોય, નીચી હોય એ બોક્સમાં રાઈટ કરો. તો તમે શેમાં કરશો? બીજા બોક્સમાં રાઉન્ડ કરશો. પછી તમને એમ કે પાછળ ફેરો બધા પેજ નંબર 96 ઉપર સૌથી ઊંચું અને સૌથી નીચું. તમારે કોઈ ક્યાંય લખવાનું નથી, ખાલી હું તમને આ 7મા ચેપ્ટરનું રિવિઝન કરાવું છું, ખાલી તમારે સમજવાનું છે. હવે તમને પેજ નંબર 96 ઉપર બધાને રાઉન્ડ વાળા યેલો બોક્સમાં લખેલું હશે, નવડે છવડે 96. એમાં સૌથી આવું હેડિંગ છે કે સૌથી ઊંચું અને સૌથી નીચું. બરાબર. હવે સૌથી ઊંચું અને સૌથી નીચુંમાં તમને ત્રણ ચિત્ર આપેલા હશે, એમાંથી તમારે ઓળખવાનું કે કયું ચિત્ર નાનું છે અને કયું ચિત્ર મોટું છે. અને ઊંચા નીચામાં તો શું હતું, ખાલી બે જ ચિત્ર આપેલા હતા કે બે માંથી તમે ઓળખો કે કયું ચિત્ર ઊંચું છે અને કયું ચિત્ર નીચું છે. પણ તમને જ્યાં સપોઝ કે તમને આવું પૂછવામાં આવે કે સૌથી ઊંચું અને સૌથી નીચું, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં કેટલા ચિત્રમાંથી તમને સમજવાનું છે, ત્રણ ચિત્રમાંથી. સપોઝ કે હું તમને કોઈ પણ એક ચિત્ર લઈ લઉં છું અત્યારે. હાલો, હું તમને પાંદડાનું ચિત્ર લઈને બતાવું છું, તમારે મને કહેવાનું કે કયું પાંદડું મોટું છે. ચલો, આ ત્રણ પાંદડામાંથી કોઈ પણ એક પાંદડું જોઈને તમારે મને કહેવાનું છે કે કયું પાંદડું સૌથી મોટું છે એ બોક્સમાં રાઈટ કરો.
તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ પાંદડું છે એ મોટું છે, આ પાંદડું સૌથી નાનું છે, પણ આ પાંદડું છે એ આ બે પાંદડા કરતા ઊંચું છે. તો સૌથી ઊંચું પાંદડું હોય એ બોક્સમાં આપણે રાઈટ કરવાનું છે. તો હું ક્યાં બોક્સમાં રાઈટ કરું? ત્રીજા નંબરના બોક્સમાં હું શું કરીશ? રાઈટની નિશાની કરીશ. હું શું કરીશ? ત્રીજા નંબરના બોક્સમાં રાઈટની નિશાની કરીશ. એવી જ રીતના હું તમને બીજું ઉદાહરણ લઈને બતાવું છું કે સૌથી ઊંચું કોણ. હવે આ બે વસ્તુ લઉં છું, તમને ખ્યાલ આવી જવો જોઈએ આ બંને માંથી ઊંચું કોણ. તો ભાઈ આ જે પાવો છે એ ચકલી કરતા ઊંચો છે. અને હું તમને ફેરથી પૂછું આમાંથી નીચું કોણ, તો તમે મને શું કહેશો? ચકલી છે એ પાવા કરતા નાની છે. તો તમને ચિત્ર જોઈને ખ્યાલ આવી જાય કે કઈ વસ્તુ ઊંચી છે અને કઈ વસ્તુ નીચી છે. એવી જ રીતના બધા આગળ આવશો. પેજ નંબર 97 ઉપર શું કીધું છે તમને? પેજ નંબર 97 ઉપર કે જાડું અને પતલું. હવે આવશો બધા પેજ નંબર 97 ઉપર, જ્યાં તમને આપેલું છે જાડું અને પતલું. હવે તમને શું કહે છે કે તમને કોઈ પણ બે વસ્તુ આપવામાં આવશે, એમાંથી તમારે કઈ સૌથી જાડી વસ્તુ છે અને કઈ સૌથી પતલી વસ્તુ છે તમારે એ સમજવાનું છે. તો આવી રીતના બધાને લખેલું છે જાડું અને પાતળું. પાતળું અણુ માટે અનુસ્વર. જાડું અને પાતળું કોણ? હું બે વસ્તુ દોરું છું, એમાંથી તમારે મને કહેવાનું કે કઈ વસ્તુ જાડી છે અને કઈ વસ્તુ પતલી છે. એમાં તમને ક્યાં ક્યાં ઉદાહરણ આપેલા છે? એક ચોટલાનું ઉદાહરણ આપેલું છે, એક દોરાની રીંગનું ઉદાહરણ આપેલું છે. હું તમને થડ દોરીને બતાવું છું. સપોઝ કે આ થડ છે. હવે ચલો મને તમને ખ્યાલ આવી ગયો હશે જોઈને કે કયું થડ જાડું છે. તો તમને આ બંને માંથી કયું થડ જાડું લાગે છે? બીજા નંબરનું. તો આપણે ઈ બોક્સમાં રાઈટ કરશું. સપોઝ કે તમને એવું પૂછેલું નથી કે જાડા ઉપર રાઉન્ડ કરો. હવે હું પૂછું છું કે જે થડ જે વસ્તુ પતલી હોય એની ઉપર તમારે એની નીચે તમારે રાઈટની નિશાની કરવાની છે. તો હું તીર દોરું છું, તમારે મને કહેવાનું છે કે કયું તીર મોટું છે જાડું છે, બરાબર? જો આ બંને તીર મેં તમને દોરીને આપેલા છે, તો તમારે શું કરવાનું છે કે આમાં જે તીર પતલું હોય એ બોક્સમાં રાઈટ કરવાનું છે. તો તમને આ બંનેમાંથી કયું તીર પતલું લાગે છે? તીર એટલે કે તમે જે બાણમાં તમે તીર છોડતા હોય, બાણમાં જે તમે છોડતા હોય એને શું કહેવાય? તીર કહેવાય. તો આ બંનેમાંથી કયું તીર પતલું છે? પહેલું તીર છે એ પતલું છે અને બીજું તીર છે એ કેવું છે? જાડું છે. તો પહેલું તીર પતલું છે તો હું બોક્સમાં રાઈટ કરીશ. હું સૂચના નથી લખતી, પણ તમને ખ્યાલ આવી ગયો હશે હું રાઈટ કરું છું એની ઉપરથી કે જાડી વસ્તુ હોય એમાં રાઈટ કરવાનું અને પતલી વસ્તુ હોય એ બોક્સમાં રાઈટ કરવાનું. હવે છે સૌથી જાડું અને સૌથી પતલું, સૌથી પાતળું. એ પેજ નંબર 98 ઉપર તમે બધા પેજ નંબર 98 કાઢો. એમાં ઉપર લખ્યું છે સૌથી જાડું અને સૌથી પતલું. તો હવે હું તમને બતાવું છું, હું તમને આમાં પુસ્તક દોરીને બતાવું છું, નોટબુક દોરીને. તમને ખ્યાલ આવી જશે કે કઈ નોટબુક પતલી છે અને કઈ નોટબુક જાડી છે.
चलो आ त्रणेय माथी सौथी जाडी बुक होय ई बॉक्स मां राइट करवानु छे। तो तमे मने कहेशो के त्रण माथी कई नोटबुक जाडी छे। तो पहली छे ई थोड़ी जाडी छे, બીજી છે એ પતલી છે, ત્રીજા નંબરની છે એ થોડી પતલી છે। તો ત્રણેયમાંથી કઈ બુક જાડી હશે? પેલી બુક। તો આપણે ઈ બોક્સમાં રાઈટ કરશું। તો હું તમને તો ટોય સ્લાઇડ નંબર બતાવું છું કે આ બંનેમાંથી પતલું કોણ છે। ચલો આ એલિફન્ટ છે, હાથી છે અને આ ડેકો છે। આ બંનેમાંથી જાડું કોણ છે? એલિફન્ટ। તમને ખ્યાલ આવ્યો કે આ બંનેમાંથી કોણ જાડું છે? बोलपेन करता जाडो छे। ओके હવે તમારે પાઠ્યપુસ્તકમાં બધાને પેજ નંબર 9 આપેલા હશે, એમાં આવું હેડિંગ છે ભારે અને હલકું। તો તમને અમુક ઉદાહરણ આપેલા છે, બાટલાનું છે, માછલીનું છે, પછી શર્ટનું ઉદાહરણ આપેલું છે, ટીનું ઉદાહરણ આપેલું છે। તો મેં આમાં શર્ટનું ઉદાહરણ લીધું છે કે આમાં સૌથી ભારે હોય। હવે હું તમને આમાં કહું છું કે સૌથી ભારે હોય ઈ બોક્સમાં આપણે એ રાઈટ કરવાનું છે। તો આમાં ભારે કોણ છે? આમાં ભારે હોય ઈ બોક્સમાં આપણે રાઈટ કરવાનું છે। તો શર્ટ વજન વાળું હોય કે ઘરનું તારું વજન વાળું હોય? તમને ખ્યાલ આવી છે, શર્ટ હોય ઈ હલકો હોય અને તારું હોય ઈ ભારે હોય। તો આપણે આ તારું ભારે હોય તો આપણે ઈ બોક્સમાં રાઈટ કરશું। એવી જ રીતના પતંગ અને ફીરકી। તો પતંગ હોય ઈ હલકી હોય અને ફીરકી હોય ઈ ભારે હોય। આમાં હલકું હોય હલકું ઈ બોક્સમાં આપણે રાઈટ કરવાનું છે। કે આ બંનેમાંથી જે વસ્તુ હલકી હોય ઈ બોક્સમાં આપણે રાઈટ કરવાનું છે। પતંગ હલકી કે ફીરકી હલકી? પતંગ હલકી। તો આપણે પતંગના બોક્સમાં શું કરીશું? રાઈટ કરીશું। એવી જ રીતના આપણે બીજા ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ। જો સપોઝ કે આ ડસ્ટર છે અને આ ચોક છે, આ ડસ્ટર હલકું કે ચોક હલકો? તો ડસ્ટર હોય એ વજન વાળું હોય અને ચોક કેવો હોય? હલકો હોય। એવી જ રીતના આ હાથી છે અને આ બોલપેન છે, આ બંનેમાંથી કોણ વજન વાળું? હાથી છે એ વજન વાળો છે અને બોલપેન કેવી હોય? હલકી હોય। તમને ચિત્ર જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ વસ્તુ હલકી છે। હવે તમને નીચે પૂછેલું છે સૌથી ભારે અને સૌથી હલકું, ઈ તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 100 ઉપર હશે। તો સૌથી ભારે અને સૌથી હલકું, મેં તમને હું તમને આમાં એવું પૂછું છું કે સૌથી હલકું હોય ઈ બોક્સમાં તમારે રાઈટ કરવાનું છે। તો મેં આમાં ચિત્રમાં તરબૂચ લીધેલા છે, પેલું તરબૂચ છે એ સૌથી વજનવાળું છે, બીજું છે એ થોડું ઓછું છે, નાનું છે પેલા કરતા, અને જે ત્રીજું તરબૂચ છે એ તો સાવ નાનું છે। તો આ ત્રણેયમાંથી કોનો વજન હલકો હોય? ત્રીજા નંબરના તરબૂચો છે એ સૌથી હલકો વજન છે, આ સૌથી વજન વાળું છે પેલું, એનાથી થોડું હલકું અને આ સાવ હલકું। તો આનો વજન કેવો છે? હલકો। તો આપણે ઈ બોક્સમાં રાઈટ કરશું। હવે એવી જ રીતના આપણે બીજું ઉદાહરણ લો કે હું તમને માછલી દોરું છું, અહીંયા અહીંયા માછલી દોરી છે મેં, હું અહીં માછલી દોરું છું, આ મોટી માછલી, આ નાની માછલી, હવે કરવું જોઈએ કે આમાં સૌથી વજનવાળી માછલી હોય એની ઉપર આપણે રાઈટ કરવાનું છે। તો આ ફિશ છે ઈ મોટી છે, બીજી ફિશ છે ઈ સાવ નાની છે અને ત્રીજી ફિશ છે ઈ થોડી મોટી છે। તો આમાં કઈ માછલી સૌથી વજનવાળી રહેશે? સૌથી મોટી માછલી હોય ઈ સૌથી વજનવાળી હોય। તો આપણે પહેલી ફિશમાં રાઈટ કરશું। હવે તમને ચિત્ર જોઈને ખ્યાલ આવી જાય કે કઈ વસ્તુ વજનવાળી છે અને કઈ વસ્તુ હલકી છે। જેમ કે મેં ચોક અને ડસ્ટરનું ઉદાહરણ આપ્યું, તો ડસ્ટર ભારે હોય અને ચોક કેવો હોય? હલકો હોય। તમારે પણ અલગ અલગ
ઉદાહરણ લઈ મે મે તમને રિવિઝન કરાવ્યું છે તમને આવડવા જેવું તમારે આમાં કઈ લખવાનું છે નહીં તમારે આ વિડિયોમાં ખાલી સમજવાનું છે એવી રીતના મે તમને આ બધા પાઠ્યપુસ્તકના ઉદાહરણ લીધેલા નથી મે તમને મારી રીતના સમજાવેલું છે તમારે પણ ઘરે આની પ્રેક્ટિસ કરવાની છે કે કઈ વસ્તુ ઊંચી કઈ વસ્તુ નીચી કઈ વસ્તુ હલકી કઈ વસ્તુ ભારે કઈ વસ્તુ જાડી કઈ વસ્તુ પતલી આનું તમારે ઘરે રિવિઝન કરવાનું છે થેન્ક યુ બાય દોસ્તો।